સુરત શહેરમાં નવા વર્ષ 2024ને આવકારવા માટે અનેક આયોજનો થઈ રહ્યા છે. તે 31ની રાત્રે લોકો છાંટોપાટી કરીને નશામાં ધૂત થાય તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવાનો પોલીસ કમિશનર દ્વારા હુંકાર વ્યક્ત કરાયો છે. પોલીસ કમિશનર અજય તોમરે પત્રકાર પરિષદ યોજી હતી. 31ની ઉજવણી વચ્ચે સુરત શહેરમાં પોલીસ દ્વારા સુરક્ષા બંદોબસ્તની તૈયારી અંગે પોલીસ કમિશનર અજય તોમરે કહ્યું કે 2 દિવસ પછી નવા વર્ષની સ્વાગતની તૈયારી સુરતના લોકો કરશે. ઉજવણીના માહોલ દરમિયાન કેટલાક ગેરલાભ ઉઠાવે છે, ઉજવણી કાયદાની મર્યાદામાં રહીને કરવી જોઈએ. આ માટે પોલીસે નાગરિકોની સુવિધા માટે વ્યવસ્થા ઉભી કરી છે. ઉજવણીમાં દારૂ અને ડ્રગ્સનું સેવન કરવાનું કેટલાક યુવાનો માનતા હોય છે, જેને લઈને આથી પોલીસ દ્વારા ખાસ ચકાસણી કરાશે. 200 બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરી નશો કરેલા લોકોને ઝડપી પાડવા માટે ઉપયોગ કરાશે. પોલીસ દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવશે. પોલીસ દ્વારા કેટલાક રૂટ ડાયવર્ટ પણ રાખવામાં આવ્યો છે. 700 જેટલા કેસો કરી 81 લાખનો મુદ્દામાલ પણ જપ્ત અગાઉ કર્યો છે. ત્યારે કયા વિસ્તારમાં કઈ પ્રકારની પરિસ્થિતિ છે તેના પર નજર રાખવા CCTV અને ડ્રોનની મદદ પણ લેવામાં આવશે. મહિલાઓની સુરક્ષા માટે ખાસ સી ટીમ તૈનાત રહેશે. અત્યાર સુધી 1001 અસામરિક તત્વો અને માથાભારી સહિત અલગ અલગ ગંભીર પ્રકારના ગુનામાં સંડવાયેલા લોકોને પાસા હેઠળ ધકેલવામાં આવ્યા છે. ખાસ કરીને 31 ડિસેમ્બરની ઉજવણી માટે પોલીસ સંપૂર્ણ તૈયાર છે. ડ્રગ્સ ડિટેક્ટની કીટનો મહત્તમ ઉપયોગ કરવામાં આવશે. ડ્રગ્સનું સેવન કરનાર લોકોને ઝડપી પાડવા ખાસ ડ્રગ્સ ડિટેક્ટ કીટનો ઉપયોગ કરવામાં આવશે. સાથે સાથે જેના થકી બાદ નજર રાખવામાં આવશે તે શહેર પોલીસનું મોટાભાગના નાકા પર સઘન ચેકિંગ રહેશે. શહેરના રસ્તાઓ પર લોકો ઉજવણી કરે તે દરમિયાન પોતાની અને અન્ય લોકોની સુરક્ષાનું ધ્યાન રાખવું ખાસ જોઈએ. સુરત શહેરમાં 4000 પોલીસ જવાનો, 4 SRP કંપની, 965 હોમગાર્ડના જવાનો અને 510 TRB જવાનો ખડેભગે સેવા આપશે. 31 ડિસેમ્બર એટલે આજથી દરરોજ ખાસ ચકાસણી આ બાબતે હાથ ધરવામાં આવશે. અમારી પાસે 200 કરતાં વધારે બ્રેથલાઇઝર્સ છે, એટલે કોઈએ દારૂ પીધેલી છે કેમ એને ડિટેક્શન આ ઉપકરણની મદદથી થઈ શકે એના પણ મહત્તમ ઉપયોગ કરવામાં આવશે. જે પોલીસ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે આમાં જે PCR વાન છે મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવી છે. જેટલી ફ્લિકરિંગ લાઇટ સાથે મોટરસાયકલો છે આ તમામે તમામ ઉપયોગમાં લેવામાં આવશે. પિકેટ મૂકવામાં આવશે એટલે ચકાસણીના પોઈન્ટ રહેશે પોલીસના. CCTV જે અમારા નેટવર્ક છે જેની ફીડ અમારા કંટ્રોલ રૂમમાં આવે છે ત્યાં અધિકારીઓ બેસશે અને કયા વિસ્તારમાં કેવી પરિસ્થિતિ છે એના ઉપર ચાંપતી નજર રાખશે. પરિસ્થિતિ પ્રમાણે જુદા જુદા વિસ્તારમાં ડ્રોનના પણ ઉપયોગ કરવામાં આવશે જેથી ગીર્દીના કોઈ ગેરલાભ ના લઈ જાય, કોઈ અસામાજિક વર્તન ના કરે. 4000થી વધારે પોલીસ, SRPની 4 કંપની, હોમગાર્ડ લગભગ 1000 અને 510 જેટલા TRB નાગરિકો સલામતીથી નવા વર્ષની ઉજવણી કરે અને શહેરમાં એક પણ અનિચ્છનીય બનાવ ના બને. સુરત પોલીસ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 31ની ઉજવણી કરી છાકટા બનનારો પર બાદ નજર રાખાશે તેમ જણાવ્યું હતું. અઝર કુરશી સાથે અર્ષદ સેટા.